જેમ મેં તમને કાલે સમજાવેલું માનવનું માનવમાં ઉત્સર્જન તંત્ર ભણવાનું છે તો પહેલા આપણને એ ખબર છે કે ઉત્સર્જન એટલે શું, ઉત્સર્ગ દ્રવ્યો એટલે શું. આ છે આપણું માનવનું ઉત્સર્જન તંત્ર, માનવિકા ઉત્સર્જન તંત્ર, હા ને. તો ઉત્સર્જન તંત્ર કઈ જગ્યાએ આવેલું હોય તો આપણું પેટનું આપણે પાચન તંત્ર જોયું કે નહીં, હે ને, એ પાચન તંત્રની બરાબર પાછળ આવેલું હોય, હે ને. પરંતુ આ જે કિડની વાળો ભાગ દેખાય છે ને એ પાચન તંત્રની બરાબર પાછળ નહીં, પણ આપણે એમ કહી શકીએ કે આંતરડાની પાછળના ભાગમાં આવેલું હોય. આપણું જઠર થોડું ઉપરના ભાગમાં આવેલું હોય, કિડની થોડી નીચેના ભાગમાં હોય, પરંતુ પાછળના ભાગમાં હોય. પાછળની જે આપણી પાંસળીઓ હોય ને એ પાંસળીઓની નીચેના ભાગમાં કિડની હોય, કમરની થોડા ઉપરના ભાગમાં કહી શકાય અથવા તો કમરની આજુબાજુ કહી શકાય કિડની ત્યાં હોય, ઠીક છે. તો આ ઉત્સર્જન તંત્રનો મુખ્ય અંગ છે આ બે મૂત્રપિંડ, દેખાય છે તમને આ આકારના, એક તો આ અને આ, આ બે મૂત્રપિંડ છે ને, એક આ મૂત્રપિંડ છે અને એક આ મૂત્રપિંડ છે. આ બે મૂત્રપિંડ છે એનું મુખ્ય અંગો કહેવાય ઉત્સર્જન તંત્રના. એક ડાબી બાજુનું છે, આ કયું છે, જમણી બાજુનું, અને આ છે તે ડાબી બાજુનું. આપણા માટે જમણું કહેવાય પણ આપણે સામેવાળા વ્યક્તિ માટે ડાબું કહેવાય, બરાબર ને. એટલે આકૃતિ માટે પણ સામેવાળો વ્યક્તિ છે એમ જ સમજવાનું. તો માનવના ઉત્સર્જન તંત્રની અંદર એક જોડ મૂત્રપિંડ હોય છે. એક જોડ, જોડનો અર્થ શું થાય, જોડ એટલે એક યુગ્મ, યુગ્મ એટલે એની અંદર બે હોય, જોડ એટલે બે હોય, યુગ્મ એટલે એની અંદર બે હોય. એક જોડ મૂત્રવાહિની, મૂત્રવાહિની એટલે તો કે જો આની આ જે મૂત્રપિંડ છે એની અંદર મૂત્ર તૈયાર થાય છે, એટલે કે લોહીમાંથી ઉત્સર્ગ દ્રવ્યો છૂટા પડે છે અને મૂત્ર તૈયાર થાય છે, તો આ મૂત્રવાહી એમાંથી મૂત્ર તૈયાર થઈને બહાર નીકળે છે તેને મૂત્રવાહિની કહેવાય. મૂત્રવાહી કા લિખા હોગા હિન્દી મેં સાહેબ, હે ને. પછી એક મૂત્રાશય, એ જે અહીંયા જે મૂત્ર એકઠું જે જગ્યાએ થાય ને, જે જગ્યાએ ભેગું થાય ને એ ભાગને મૂત્રાશય કહેવાય. શું કહેવાય, મૂત્રાશય. અને એક મૂત્રમાર્ગ, એટલે મૂત્રમાર્ગ તો એક જ હોય, જે જગ્યાએથી મૂત્ર આપણે ત્યાગ કરીએ, મૂત્રાશયમાં એકઠો થાય અને પછી આપણે મૂત્રનો ત્યાગ કરીએ, હે ને, તે મૂત્રમાર્ગ છે. શરીરમાંથી બહાર તો કાઢવું જ પડે. હવે આપણે આ ચારે ચાર વસ્તુ વિશે વાત કરીએ તો પહેલું છે મૂત્રપિંડ. શું છે, મૂત્રપિંડ. એ મૂત્રપિંડનો આકાર કેવો હોય, તેની સાઈઝ કેવી હોય, તેનો રંગ કેવો હોય, હે ને, કે તેનું સ્થાન શું હોય. તો મૂત્રપિંડનું સ્થાનની વાત કરીએ પહેલા. ક્યાં આવેલું હોય તો કે ઉદરના કરોડસ્તંભની કે કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુ, પાર્શ્વ એટલે પાછળના ભાગમાં, ઉદર, ઉદર એટલે નીચે પેટનો જે ખાલી ભાગ હોય ને, પેટની અંદરનો એક ખાલી ભાગના કરોડસ્તંભની, કરોડસ્તંભ એટલે આપણું જે કરોડસ્તંભ છે ને, પીઠના મણકાઓ, હે, એની બંને બાજુ પાંસળીઓ છે, કશેરુકાઓ એટલે પાંસળીઓની બંને પાર્શ્વ બાજુએ, બંને પાર્શ્વ એટલે આમ જોવા જઈએ તો પાશ્ચ એટલે પાછળ અને પાર્શ્વ એટલે સાઈડમાં, બાજુમાં આવેલા હોય છે, જે મેં તમને જગ્યા બતાવી તેમ. તે વાલના દાણા જેવા હોય, હે ને, અને રુધિરમાંથી નકામા પ્રવાહી ઉત્સર્ગ દ્રવ્યોનો અલગ કરે છે. એ જે પ્રવાહી ઉત્સર્ગ દ્રવ્યોને અલગ કરે એટલે આપણે મૂત્ર નામ આપીએ છીએ, એટલે કે આપણે મૂત્ર સ્વરૂપે તેનો નિકાલ કરીએ છીએ. બીજું છે મૂત્રવાહિની. મૂત્રવાહિની આપણે જોયું કે મૂત્ર કોના દ્વારા બન્યું, લોહીમાંથી મૂત્ર કોના દ્વારા બન્યું, મૂત્રપિંડ દ્વારા. હવે મૂત્ર બની ગયો એટલે બહાર તો કાઢવું પડે, તો મૂત્ર જે માર્ગ દ્વારા મૂત્રાશય સુધી પહોંચાડે એ નળીઓને શું કહેવાય, મૂત્રવાહિની કહેવાય. એટલે મૂત્રપિંડમાં નિર્માણ પામેલા એટલે કે બનેલા મૂત્રને મૂત્રાશયમાં લઈ જાય છે. મૂત્રાશય એટલે શું, તો કે મૂત્રનો જેમાં આશય થાય, આશરો મળે મૂત્રને, એટલે કે મૂત્રને જ્યાં સંગ્રહ થાય તે ભાગને મૂત્રાશય કહેવાય. અને પછી મૂત્રાશય કે મૂત્રાશય પછી મૂત્ર માર્ગ હોય. તો આ થઈ ગયો તમારો સવાલનો જવાબ કે
માનવમાં ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી સમજ આપો. પણ અહીંયા આપણે ઉપરની ભાગમાં જો બે લાઈન દેખાય છે, આ એક બીજો પાઇપ દેખાય છે. આ પાઇપ જે છે ને, આ પાઇપ લાલ છે અને આ પાઇપ જે છે ને આપણે બ્લુ બનાવી દઈએ. બ્લુ છે એટલે તેની અંદર ખરેખર આપણે બ્લુ અને લાલની વાત નથી કરતા આપણે, પણ ધમની અને શીરાની વાત કરીએ. કે શીરા, સોરી, ધમની કે શીરા જે પણ કહી છે, અહીંયા CO2 ને O2 ની વાત નથી, પરંતુ લોહીને મૂત્રપિંડ સુધી લાવે છે તે શીરા અને મૂત્રપિંડમાંથી લઈ જાય તે ધમની, અને મૂત્રપિંડ સુધી લાવે ઉત્સર્ગ દ્રવ્યવાળું કાર્બન ડાયોક્સાઇડવાળું, એટલે આપણે એને બ્લુ બતાવી દઈએ. અને મૂત્રપિંડની અંદર એ જાય અને ત્યારથી ત્યાંથી ત્યાં એનું ચોખ્ખાઈ થાય, એનું ફિલ્ટર થાય. ફિલ્ટર થાય, ફિલ્ટર ખબર ને તમને, એ ફિલ્ટર થાય. ફિલ્ટર થયા પછી તેનો કચરો ભાગ હોય, પ્રવાહી કચરો, પ્રવાહી નકામા પદાર્થો, પ્રવાહી ઉત્સર્ગ દ્રવ્યો, તેને તો મૂત્રવાહિની દ્વારા દૂર કરે, અને બાકીનું લોહી જે છે પાછું આ ધમનીઓ દ્વારા, સોરી, લાલ કલરની ધમનીઓ દ્વારા પાછું જશે, ઓકે, શરીરની અંદર. તો આ પ્રકારે આપણું ઉત્સર્જન તંત્ર કામ કરે. તમે કહેશો કે આની અંદર વધારે તો કંઈ ખબર પડી નહીં, હે ને? તો આની અંદર ખબર પડે એવું, આની અંદર તો સિમ્પલ જ છે, આ કંઈ બહુ અઘરું નથી. અઘરું ક્યાં છે તો કે મૂત્રપિંડનું કાર્ય અઘરું છે. પહેલો જે ટોપિક છે ને મૂત્રપિંડ, એ મૂત્રપિંડની અંદર 1 લાખ કરતાં પણ વધારે એકમો આવેલા હોય એવા એક એક એકમોનું જે કાર્ય છે ને ફિલ્ટર કરવાનું, એ બહુ અઘરું છે. બરાબર છે? તો અહીંયા આપણો આ સવાલ તો પૂરો થાય છે. હવે આપણે બીજો સવાલ લઈએ, બરાબર, ઉત્સર્ગ એકમોનું.